કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું પ્રવીણ વાખર ફરી એકવાર આજે તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 વિષય અંગ્રેજીનો જે ફર્સ્ટ પોઈમ જે છે એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો ફર્સ્ટ પોઈમ જે છે એનું ટાઇટલ આપેલું છે માય સોંગ, મારું ગીત, એવું એક ટાઇટલ આપ્યું છે. અને અહીંના જે લેખક જે છે, ખૂબ જાણીતા અને પ્રખ્યાત ચહેરો જેને કહી શકાય, રવિન્દ્રનાથ ટાગોર જેને કહી શકાય, જેણે આપણું રાષ્ટ્રગીત જે છે લખેલું છે, જન ગણ મન અધિનાયક. તો આ રવિન્દ્રનાથ ટાગોર જે છે એક સરસ મજાની વાત જે છે આપણને સમજાવવા માગે છે આ માય સોંગ જે છે કવિતા દ્વારા, કે આ કવિતાની અંદર એક માં અને દીકરાની વચ્ચેના સંવાદોની વાત આપે છે. કે એક માં જે છે એ પોતાએ આપેલા સંસ્કાર, પોતે આપેલા શિખામણ, પોતે આપેલી જે સલાહ જે છે એને અહીંયા રવિન્દ્રનાથ માય સોંગ તરીકે શબ્દ જે છે એ પ્રયોજ્યો છે. કે બાળક જ્યારે નાનું હોય, એ નાનું હોય ત્યારે માં જે છે એ કેટલાક એવા સંસ્કાર જે છે એને આપતી હોય છે, કેટલાક એને સજેશન, સૂચનો, જે કાંઈ જેના હિતમાં હોય છે એવા ઉપદેશ, આવું બધું જે આપતા હોય છે. તો અહીંયા રવિન્દ્રનાથ ટાગોર આ જે સંસ્કાર જે છે, જે ઉપદેશ જે છે, એને અહીંયા માય સોંગ તરીકે નામ આપેલું છે. એટલે મારા સોંગ જે છે, મારું ગીત જે છે એ તને હર હંમેશ જે છે ને કામ આવશે, તને સપોર્ટ કરશે તારા દુઃખ ભર્યા દિવસોની અંદર. મારા જે આ ગીત જે છે, મારા જે સંસ્કાર જે છે, મારી જે વાતો જે છે એ તને કામ આવશે. આમ માં જે છે એમ દીકરાને કહે છે. તો જોઈએ આપણે લાઈન ટુ લાઈન સ્ટાંજાને જોઈએ, આપણે કવિતાને જોઈએ છે. પહેલી લાઈનની અંદર કીધું છે, ધીસ સોંગ ઓફ માઇન વિલ વાઇન ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ. માં જે છે એમ કહે છે કે મારું આ ગીત, એટલે કે મારું જે ગીત જે છે એનું જે સંગીત જે છે ને, મ્યુઝિકલ થશે સંગીત, મારા ગીતનું સંગીત તારી આજુબાજુ જે છે એ વિટોળાશે. શું કહે છે કે મારા ગીતનું સંગીત તારી આસપાસ એવી રીતે વિટાશે મારા વાલા દીકરા, એમ કહે છે મારા વાલા બાળક, માય ચાઇલ્ડ, લાઈક ધ ફોન્ડ આર્મ ઓફ લવ. લાઈક એટલે જેમ કે, જાણે કે હેત ભર્યા માયાળું હાથ. ફોન્ડ આર્મ્સ ઓફ લવ એટલે તો છે હેત ભર્યા, માયાળું, કૃપાળું, દયાળું, પ્રેમાળ હાથની જેમ, જેમ નાનું બાળકને એની માં જે છે પોતાના બંને હાથ ફેલાવી અને એને ઊંચકી લેતા હોય છે. તો એવી રીતે મારા જે સંસ્કાર જે છે, મેં આપેલા જે કંઈ સંસ્કાર જે છે, મેં આપેલા જે શિખામણ જે છે, જે ગુણ જે છે, જે સૂચનો છે, એ મારા ગીત સમાન એ તને પ્રેમ ભર્યા હાથમાં તને વિટોળી લેશે. એટલે મારા જે ગીતનું સંગીત જે છે એ તને હેત ભર્યા માયાળું હાથથી વિટોળી લેશે. ધીસ સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોરહેડ લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ. હવે અહીંયા બ્લેસિંગ શબ્દ આપ્યો છે. બ્લેસિંગ એટલે થશે આશીર્વાદ થવું, ફોરહેડ એટલે થશે કપાળ, ટચ એટલે થશે અડવું, માઇન એટલે મારું. તો એમ કહે છે કે મારું આ ગીત આશીર્વાદના એક ચુંબનની જેમ તારા કપાળને સ્પર્શ કરશે. મારું જે ગીત જે છે એક આશીર્વાદ સમાન તારા કપાળને ચુંબન કરશે, એટલે વાલ કરશે. પછી માં જે છે આગળ દીકરાને એમ કહે છે, વેન યુ આર અલોન ઇટ વિલ સીટ બાય યોર સાઈડ એન્ડ વિસ્પર ઇન યોર એર. હવે જો અહીંયા શબ્દો આપેલા છે, વિસ્પર એટલે થશે ધીમેથી બોલવું. આપણે જેને કેવું હોય એને કાનમાં જઈને કહીએ અને એ જ વ્યક્તિ સાંભળે ને, અને જે વાત થઈ હોય ને એને વિસ્પર કહેશે. એટલે ધીમેથી બોલવું, ધીમેથી કહેશે. યોર સાઈડ એટલે તારી બાજુમાં, સીટ એટલે થશે બેસવું, અલોન એટલે એકલું. જો અલોન એટલે એકલું ને લોનલી પણ એટલે એકલું થાય. અલોન શબ્દ ક્યારે વપરાશે કે રૂમમાં કોઈ ન હોય ને તમે એકલા હો એને અલોન કહેવાય. પણ રૂમમાં ઘણા બધા હોય અને તેમ છતાં તમે એકલું અનુભવતા હો ને તો એને લોનલીનેસ કહેશો. ઓકે, તો અહીંયા માં જે છે દીકરાને એમ કહે છે, વેન યુ આર અલોન ઇટ વિલ સીટ બાય યોર સાઈડ એન્ડ વિસ્પર ઇન યોર એર. જ્યારે તું એકલો હોઈશ, વેન યુ આર અલોન, તે તારી બાજુમાં બેસીને તારા કાનમાં ગણગણશે, તારા કાનમાં ગુંજશે. શું? મારું ગીત.
જ્યારે કોઈ નહીં હોય, એકલો તું હશો, ત્યારે મારું જે ગીત જે છે, મારા સંસ્કાર જે છે, મારી વાતો જે, મારા ઉપદેશ, એ બધા તારા કાનમાં આવી અને કહેશે. આગળ કહે છે રવિન્દ્રનાથ ટાગોર, શું કહે છે, વેન યુ આર ઇન ધ ક્રાઉડ ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ અલુફનેસ. અલુફનેસ એટલે થશે એકાંત, પણ દૂર રહેવું તે. ત્યાર પછી ક્રાઉડ એટલે થશે ભીડવાળું, ટોળું જેની કહેશે. વેન યુ આર ઇન અ ક્રાઉડ, જ્યારે તું ટોળામાં હોઈશ, ઇટ વિલ ફેન્સ યુ, તેને ટોળાથી દૂર કરશે, અબાઉટ વિથ અલુફનેસ, અને તારું રક્ષણ કરશે. જે મારું ગીત જે છે, જ્યારે તું ટોળામાં આવીશ, એટલે જે ઘેરાઈ ગયો હોઈશ મુશ્કેલીઓથી, પરિસ્થિતિઓથી, અહીં કોઈ માણસની ટોળાની વાત નથી કરતા, પણ અહીં કોઈ મુશ્કેલીઓ, કોઈ એવી આફતો, કોઈ એવી ડિફિકલ્ટ સિચ્યુએશન આવવાથી તું જ્યારે ઘેરાઈ ગયો હોઈશ, ત્યારે તને આનું, આ મારું ગીત જે છે, એ ટોળામાંથી બહાર લાવવાની કોશિશ કરશે, બહાર કાઢશે અને તારું રક્ષણ કરશે. માના સંસ્કાર જે છે, હંમેશા માટે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જે કંઈ તમને કહેવામાં આવે છે તમારા હિતમાં હોય છે, પણ આપણને છે એ આપણને અહિત લાગે છે. લાંબા સમય સુધી ટીવી ન જોવી, મોબાઈલનો યુઝ ન કરવો, બીજી ત્રીજી ન પચે એવી વસ્તુઓ ન ખાવી, જ્યાં ત્યાં વ્યક્તિને ન બોલાવવા, જ્યાં ત્યાં સ્થળ ઉપર ન જવું, ખોટું રખડવું નહીં, આ બધા જે છે ને, એ જ્યારે આપણે એવું કરીએ છીએ ને, ત્યારે આપણી મા જે છે ને, એ આપણને રોકે છે કે આ તું ન કર, એ તમારા હિતમાં છે. પણ આપણે છે એ થોડુંક ખોટું લાગતું હોય કે ટીવી જોવાની મમ્મી ના પાડે છે, પણ એ તમારા હિતમાં છે. તો આ દુનિયાની અંદર મા બાપ જ એવા છે કે જે ઓન્લી તમારું હિત ઈચ્છે છે, અને જીવશો ત્યાં સુધી તમારું હિત જ છે, બીજા કોઈ વ્યક્તિઓ ઉપર ભરોસો રાખ્યા જેવો નથી. અહીંયા એમ કહે છે કે જ્યારે તું ક્રાઉડમાં ફસાઈ ગયો હોત, મુશ્કેલીઓથી ફસાઈ ગયો હશે, ત્યારે મારું આ ગીત જે છે, એટલે મારા સંસ્કાર જે છે, એ તને ટોળામાંથી, આ મુશ્કેલીઓમાંથી બહાર કાઢશે અને તારું રક્ષણ કરશે. આગળ છે એ માં શું કહે છે કે માય સોંગ વિલ બી લાઇક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર આર ડ્રીમ્સ. ડ્રીમ્સ એટલે થશે સપનાઓ, વિંગ્સ એટલે થશે પાંખો, પેર એટલે થશે જોડી. મારું ગીત જે છે, મારું ગીત તારા સપનાઓને પાંખો આપશે, તારા સપનાઓ પૂરા કરવામાં મારું ગીત છે કામ આવશે, તારા સપના પૂરા કરવામાં મારા સંસ્કાર જે છે કામ આવશે. જે વ્યક્તિઓ સફળ થયા છે એ વ્યક્તિઓ બધા કુસંસ્કારી નથી, સંસ્કારી વ્યક્તિ છે સર. અને સંસ્કાર તમારી સાથે ન હોય તો સફળતા તમારી કદમોમાં ક્યારે આવતી જ નથી, ખાસ ધ્યાન રાખજો. એટલે મારા જે સંસ્કાર જે છે, મારા જે ઉપદેશ જે છે, મારે જે ગીતો જે છે, એ બધા તારા સપનાને પાંખો બનવાનું કામ કરશે, એટલે તારું સપનું સાકાર કરવામાં મારું ગીત જે છે એ કામ આવશે. આ માં છે એ પોતાના દીકરાને કહે છે. આગળ શું વાત કરે છે, ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્ડ્સ ઓફ અનનોન. અનનોન એટલે થશે અભેદ, જેને કહી શકાય અજ્ઞાનતા. વર્ડ્સ એટલે સીમા સુધી પહોંચવું. ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ એટલે તારા હૃદયને પહોંચાડવું. ટ્રાન્સપોર્ટ થવું એટલે એક પારથી બીજે પાર જવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, ટ્રાન્સપોર્ટ. તો એમ કહે છે કે તે તારા હૃદયને અજ્ઞાતની સીમાઓ સુધી લઈ જશે, એટલે અજ્ઞાનતા જે છે એની સીમા સુધી લઈ જશે. એટલે અજ્ઞાનતાની સીમા આવે તો પછી શું શરૂ થાય, જ્ઞાન શરૂ થાય. અજ્ઞાન જે છે એની સીમા આવે તો પછી ત્યાંથી શું શરૂ થશે, તો જ્ઞાન. એટલે તમે અજ્ઞાનની અંદર જ્યારે ફસાયેલા હશો, ત્યારે મારા જે સંસ્કાર જે છે, મારા જે ગીતો છે, મેં જે તને શિખામણ આપી છે, એ જ શિખામણ, એ જ સંસ્કાર, એ તને અજ્ઞાનથી બહાર લઈ જશે અને જ્ઞાન તરફ આગળ વધારશે. એટલે મારું જે આ ગીત જે છે ને, તારા હૃદયને, ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ, તારા હૃદયને અજ્ઞાનના સીમા સુધી લઈ જશે. આગળ છે એમ કહે છે, ઇટ વિલ બી લાઇક ધ ફેથફુલ સ્ટાર ઓવર હેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. ઓવર યોર રોડ એટલે તારા રસ્તા ઉપર, ડાર્ક નાઇટ એટલે અંધારી રાત્રિ, ઓવર હેડ એટલે માથા ઉપર જેને કહી શકાય, ફેથફુલ સ્ટાર એટલે એકનિષ્ઠ તારો જેને કહી શકાય. તો અહીંયા રવિન્દ્રનાથ ટાગોર જે છે
एक मानी वाणी स्वरूपे एवं कहवा मागे छे दीकरा ने के इट विल बी लाइक द फेथफुल स्टार ओवरहेड वेन डार्क नाइट इज ओवर योर रोड। तारा मार्ग में जयरे अंधारी रात आवशे त्यारे ते एक निष्ठ तारा नी जेम तारो साथ आपशे, तारा तारी रस्ता उपर प्रकाश फैलावशे। एक निष्ठ ले सो था चेंज न था ते वो भाई दगो न दे ये वो तारो। तो अहीं एम कहे छे के अहीं रोड उपर अंधारू होवो एटले शुं जीवन में अंधकार आवो, जीवन में अज्ञानता आवी। जयरे जीवन में तने कहीं सूझतू बंद थी जाशे कि आग शू करूँ एवं जयरे परिस्थिति आवशे त्यारे मारू गीत मारा संस्कार मारा उपदेश मारी शिखामण मारा सूचनों मैं तने जे आप्या छे माँ छे ने दीकरा ने कहे छे एज सूचनों एज उपदेश एज संस्कार ए फेथफुल स्टार ने जेम तारू काम करशे। एक अनिष्ट एने कहे छे एक निष्ठ तारो जेने कही शके छे चेन्ज न थई शके विश्वासपात्र दगाबाज नहीं आवा तारा स्वरूपे प्रकाश फैलावशे। એટલે તારા જીવનમાં જ્યારે અંધકાર આવશે ત્યારે મારા સંસ્કાર જ કામ આવશે, ત્યારે મારું ગીત જે છે એ જ કામ આવશે। આગળ એમ કહે છે કે માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આય એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ। હાર્ટ ઓફ થિંગ્સ એટલે વસ્તુઓના હૃદયમાં, યોર સાઇટ એટલે તારી દ્રષ્ટિ, કેરી એટલે લઈ જવું, આઈઝ એટલે આંખો અને પ્યુપિલ્સ એટલે આંખની અંદર રહેલી જે કીકી જે હોય છે તે। શું કહે છે રવિન્દ્રનાથ ટાગોર એક માની વાણી સ્વરૂપે કે માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આય એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ। મારું ગીત તારી આંખોની કીકીઓમાં રમશે, બેસશે અને વસ્તુઓના હાર્દમાં તારી દ્રષ્ટિને પહોંચાડશે। વસ્તુ ઓળખવામાં રવિન્દ્રનાથ ટાગોર એમ કહે છે કે કોઈ વસ્તુના હૃદય સુધી પહોંચવું હોય, કોઈ વસ્તુને ઓળખવી હોય કે આપણા હિતમાં છે કે આપણા અહિતમાં છે, આપણા ફાયદામાં છે કે આપણા નુકસાનમાં છે, તો વસ્તુઓના હૃદયની અંદર તારી જો દ્રષ્ટિ પહોંચાડવા મદદ કરશે ને તો કોણ કરશે? મારું જે આ સોંગ જે છે તે એ તારી આંખની અંદર, તારી આંખની જે કીકી જે છે એની અંદર બેસ છે અને વિલ કેરી યોર સાઇટ, તારી દ્રષ્ટિને લઈ જશે ક્યાં? વસ્તુઓના હૃદયની અંદર, ગહેરાઈની અંદર, જેને કહી શકાય કે તને જોવામાં મદદ કરશે મારું ગીત, કે આ વસ્તુ જે છે એને પારખવામાં મદદ કરશે કે આ વસ્તુ સાચી છે ખોટી છે, આપણા હિતમાં છે કે અહિતમાં છે, ફાયદો થશે કે નુકસાન થશે। તો આમ દરેક વસ્તુને ઓળખવામાં, પારંગવામાં આ છે મારું ગીત જે છે તારી આંખની અંદર બેસ છે અને તારી આંખની દ્રષ્ટિને શુદ્ધ કરશે, એટલે સાચી વસ્તુને ઓળખવામાં તારી મદદ કરશે। કોણ? મારું ગીત જે છે તે, અને માના સંસ્કાર જે છે તે, માના જે ઉપદેશ જે છે તે, માનો પ્રેમ જે છે તે, એને અહીં રવિન્દ્રનાથ ટાગોર માય સોંગ તરીકે જે છે શબ્દ પ્રયોજ્યો છે। લાસ્ટની અંદર, લાસ્ટ લાઇનની અંદર છે રવિન્દ્રનાથ ટાગોર માની વાણીમાં કહે છે એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલેન્સ ઇન ડેથ, અને જ્યારે મારા મૃત્યુ બાદ મારો અવાજ શાંત થઈ જશે, જો માય વોઇસ મારો અવાજ સાયલેન્સ ઇન ડેથ એટલે અવાજ મૃત્યુ બાદ શાંત થઈ જશે, જ્યારે મારો અવાજ મૃત્યુ બાદ શાંત થઈ જશે માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ, ત્યારે મારું જે ગીત, મારા જે સંગીત, મારું જે ઉપદેશ, મારા જે સંસ્કાર, મારા જે તને કહેવામાં આવેલા અમુક સૂચનો, આ બધું જે છે ને તારા જીવંત હાર્ટની અંદર જે છે ને બોલશે। હું શાંત થઈ જાશ, મારો અવાજ બંધ થઈ જશે પણ મારા સંસ્કાર જે છે હંમેશને માટે તારા હૃદયની અંદર બોલતા રહેશે, મારા ગુણ જે છે હંમેશની અંદર તારા હૃદયની અંદર બોલતા રહેશે, અને મારું ગીત તારા ધબકતા હૃદયને માં સાંભળાશે બરાબર। તો અહીંયા રવિન્દ્રનાથ ટાગોર જે છે પોતે માં જે છે એ પોતાના દીકરાને એમ કહે છે કે મારા ગીત વિશે, કે મારા ગીત જે છે એ જ્યારે તું મુશ્કેલીમાં હોઈશ ત્યારે પ્રેમ ભર્યા હાથ વડે મારું ગીત તને વળગશે, તારા કપાળ ઉપર ચુંબન કરશે, ધીમેકથી આવીને તારા કાનમાં કહેશે
જ્યારે તું એકાંતમાં હોય ત્યારે એ તારો સાથ પૂરશે, જ્યારે તું ભીડની અંદર ઘેરાઈ ગયો હોય ત્યારે તારું રક્ષણ કરશે, તારા સપનાઓ પૂરા કરવામાં મારું ગીત જે છે એ કામ કરશે અને તને અજ્ઞાનતાની સીમા સુધી લઈ જશે, એટલે કે જ્ઞાનની સીમાને પેલે પાર પહોંચાડશે. ત્યાર પછી એમ કીધું કે જ્યારે તારા રસ્તા ઉપર તારા જીવનમાં જ્યારે અંધકાર છવાશે, કાળી રાત્રિઓ આવશે, કાળા વાદળાઓ છવાશે, ત્યારે એક ફેથફુલ સ્ટાર જેને કહી શકાય એક એકનિષ્ઠ તારાની જેમ છે ને ચમકશે. અને ત્યાર પછી એમ કીધું છે કે મારું ગીત જે છે, મારા સંસ્કાર જે છે, કોઈ પણ વસ્તુને ઓળખવા માટે, એના હૃદય સુધી પહોંચવા માટે છે, તારી આંખના કીકીની અંદર જે છે મારું ગીત છે એ બેસ છે, તને મદદ કરશે. અને જ્યારે મારો અવાજ શાંત થઈ જશે મૃત્યુ બાદ, એટલે હું મૃત્યુ પામીશ, ત્યારે પણ મારા સંસ્કાર જે છે તારા હૃદયની અંદર જીવંત રહેશે, એ સંભળાશે. સરસ મજાનું અહીંયા એક કવિતા જે છે એ રવીન્દ્રનાથ ટાગોરે લખેલી છે. માં જે છે એક દીકરાને છે એ પોતાના સંસ્કાર વિશે વાત કરે છે, પોતાના ગુણ વિશે વાત કરે છે, પોતાના જે કાંઈ ઉપદેશ વિશે જે છે વાત કરે છે, એને અહીંયા માય સોંગ તરીકે જે છે રવીન્દ્રનાથ ટાગોરે વર્ણવી લીધું છે. તો અહીંયા પહેલી કવિતા જે છે આપણી પૂરી થઈ છે. ત્યાર પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણી જે સેકન્ડ પોઈમ જે છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી થેન્ક યુ, ગુડ બાય. અને વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિનંતી છે કે ચેનલ જે છે સબસ્ક્રાઈબ કરી લેજો. આગળના વિડીયોની અંદર ગ્રામરના ટોપિક જે છે આપણે ભણવાના છે, તો ગ્રામરના ટોપિકની જે નોટિફિકેશન છે તમારા યુટ્યુબ ઉપર મળતી રહે માટે ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને બીજા વિદ્યાર્થીઓ સાથે શેર કરી દેજો. ગુડ બાય, ટેક કેર ઓફ યોર સેલ્ફ.